નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો કેમ છો સ્વાગત છે આપ સૌનું એજી ઓફ યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિતમાં પ્રકરણ નવના સ્વાધ્યાય નવ પોઈન્ટ બેના દાખલા નંબર ચાર થી છ ગણવાના છીએ પ્રકરણ નવ તમને ખબર જ છે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ છે બરાબર અગાઉના વિડીયોઝ હજી સુધી ન જોયો હોય તો એ જોઈ લેવા ખૂબ જ અગત્યના વિડીયોઝ છે ઘણા બધા સૂત્રો એની અંદર આવેલા છે ઘણા બધા નિયમો ઘણા બધા પ્રમેયો આપેલા છે તેમજ અગાઉના ઘણા બધા ચેપ્ટર્સ પણ આ ચેનલની અંદર તમને તેના મળી જશે બરાબર છે ચેપ્ટર નંબર અને આ દસે દસ ચેપ્ટરની પ્લે લિસ્ટ મળી જશે તમે પ્લે લિસ્ટ સેક્શનની અંદર જશો એટલે બધા ચેપ્ટર્સ તમને મળી જશે ઉપરાંત ધોરણ દસના ના પણ ચેપ્ટર્સ છે જેથી કરીને તમારા કોઈ મોટા ભાઈ બહેનો હોય તો તેમને પણ એ કામ આવે એટલા માટે એમને પણ એ વિડીયો શેર કરો તમારા મિત્રો સુધી પણ આ ધોરણ નવના વિડીયો પહોંચાડો જેથી કરી તેમને પણ આ ઓનલાઈન એજ્યુકેશનનો લાભ મળે તેમજ તમે હજી સુધી અમારી ચેનલ એજ્યુ જયુ હબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ અપીલ કે સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પણ પ્રેસ કરો જેથી કરીને દરેક નવા વિડીયોની અપડેટ્સ તમને સૌપ્રથમ મળતી રહે શરૂ કરીએ સ્વાધ્યાય નવ પોઈન્ટ બે ગણીએ દાખલા નંબર ચોથો તો દાખલા નંબર 4 ની રકમ આપેલી છે કે આકૃતિમાં પી એ સબાચકો બિંદુ છે તો સાબિત કરો કે એરિયા ઓફ એ પ્લસ એરિયા ઓફ પીસીડી ઇઝ ટુ વન બાય ટુ એરિયા ઓફ એબીસીડી મતલબ કે આ નું ક્ષેત્રફળ વધતા નું ક્ષેત્રફળ પીસીડી નું ક્ષેત્રફળ એ એ બંનેનો સરવાળો આ એબીસીડી ના ક્ષેત્રફળ કરતા અડધો છે એવું સાબિત કરવાનું છે બરાબર અને બીજી વસ્તુ એવી સાબિત કરવાની છે કે એરિયા ઓફ એપીડી પ્લસ એરિયા ઓફ પીબીસી ઇઝ ઇક્વલ્સ ટુ એરિયા ઓફ એપીબી પ્લસ પીસીડી બરાબર હવે વસ્તુ કઈ રીતે થશે એ જોઈએ તો સૌપ્રથમ મિત્રો કઈક વસ્તુ સાબિત કરવી હોય તો એમાં થોડી ઘણી રચના કરવી પડે તો આપણે પેલા રચના કરીએ કઈક નાનકડી પેલી પરિણામ સાબિત થશે તો પેલું જે કરવાનું છે સ્ટેપ એ છે કે બિંદુ પી માંથી આપણે સીડીને એક સમાંતર રેખા દોરીશું બિંદુ પી માંથી સીડીને એક સમાંતર રેખા દોરીશું જે બીસી ને માં છેદતી હોય અને એડીને ઈ માં છેદતી હોય મતલબ કે પી માંથી સીડીને સમાંતર ઈ એફ રેખા દોરો બિંદુ પી માંથી સમાંતર ઈ એફ રચો રચી દીધી હવે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ એક પણ રચાય દેખાણો ઈડીસીએફ જ્યાં સમાંતર બાજુ ચતુષ્કોણ છે નાનકડો ઈડીસીએફ અને ત્રિકોણ ડીપીસી જે છે આ ડીપીસીએફ અને પીડીસી બંને સમાન પાયા ડીસી પર આવેલા છે તો લખીએ ચતુષ્કોણ ઈડીસીએફ અને ત્રિકોણ પીડીસી બંને સમાન પાયા સમાન પાયાસી પરિસી પર પર આવેલા છે સમાંતર રેખાઓ કઈ ઈ એફ અને ડીસી સમાંતર રેખાઓ ઈ એફ અને ડીસી ની જોડ વચ્ચે છે હવે જો આ રીતનું હોય સમાન પાયા અને સમાંતર રેખાઓની જોડ વચ્ચે હોય તો જે ત્રિકોણ નું ક્ષેત્રફળ છે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા કેવું થઈ જાય અડધું થઈ જાય તેથી એરિયા ઓફ પીડીસી ઇઝ ઇક્વલ્સ ટુ અડધો એરિયા ઓફ ઇડીસીએફ અડધો એરિયા ઓફ ઈડીસીએફ અને ગુજરાતીમાં અડધો વચાય અંગ્રેજીમાં વન બાય ટુ વચાય બરાબર અડધો એરિયા ઓફ ઇડીસીએફ થશે હવે આ જ રીતે

આ બંને સમાંતર રેખાઓની વચ્ચે છે આ સમાંતર રેખાઓની વચ્ચે છે તો આ પીએ બી નું ક્ષેત્રફળ જે છે એ ઈ એફ એ કરતા અડધું થઈ જશે ઈ કરતાં અડધું થઈ જશે બોલવું હોય તો આપણે ઈ ન બોલતા એ ઈ એફ બોલશું શું બોલશું એ ઈ એફ તો આપણે એમ લખી શકીએ કે આ જ રીતે એરિયા ઓફ પી એ બી ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ એરિયા ઓફ એ ઈ એફ બી એ ઈ એફ થશે હવે આપણે જે પહેલું પરિણામ સાબિત કરવું છે એમાં એપીબી અને પીસીડી નો સરવાળો કરવાનો છે બરાબર અહીંયા પીડીસી મેં લખ્યું છે એના બદલે હું પીસીડી લખી નાખું કોઈ ફેર નથી પડતો નામ મેં ક્યાં રખા ત્રિકોણ માટે ચતુષ્કોણ માટે રખાય કારણ કે જો ચતુષ્કોણમાં તમે ઈડીસીએફ ને ઈસીએફડી બોલો તો ન ચાલે ક્રમ જળવાવો જોઈએ ચતુષ્કોણના નામ બોલવામાં શું જળવાવું જોઈએ ક્રમ બોલો તો એ ચતુષ્કોણ ન કહેવાય ઈ એફસીડી બોલો ઈડીસીએફ બોલો સીએફ બોલો બોલો એમ ચાલે ક્રમ એકનો એક રહેવો જોઈએ બરાબર આડાવાળો ક્રમ ચાલે નહીં ચાલો તો આ બંનેનો કરીએ આપણે સરવાળો તેથી એરિયા ઓફ પીસીડી પ્લસ એરિયા ઓફ પીએ બી

એરિયા ઓફ એબીસીડી થઈ જશે તો આ થઈ ગયું પેલી વસ્તુ પેલું પરિણામ શું સાબિત કરવાનું છે જોઈએ બીજું પરિણામ પ્લસ એરિયા ઓફ પીબીસી બરાબર એરિયા ઓફ એપીબી વધતા એરિયા ઓફ પીસીડી હવે આના માટે પણ એક નાનકડી રચના કરવી પડશે જેમ આપણે પીમાંથી સીડી ને સમાંતર એક રેખા દોરી એમ એ જ રીતે પી માંથી આપણે બીસી ના સમાંતર એક રેખા દોરીએ દોરી નામ આપી દઈએ જીએચ શું નામ આપી દઈએ જીએચ તો પી માંથી પસાર થતી હોય એવી અને બીસી ના સમાંતર હોય એવી જીએચ રેખા દોરો ચાલો લખીએ તો બિંદુ પી માંથી પસાર થતી હોય આકૃતિ હું અહીંયા દોરું ફરીથી કઈક આ રીતની આકૃતિ હતી નામ આપી દઉં એ બી સી ડી અહીંયા હતું બિંદુ પી પી એ જોડેલું હતું પછી પીડી જોડેલું હતું પી જોડેલું હતું અને પી થી સી જોડેલું હતું બરાબર આપણે અહીંયા પીમાંથી એક સીડીને સમાંતર રેખા દોરી ઈ એફ અને એ જ રીતે આપણે પીમાંથી બીસીને સમાંતર રેખા દોરી જીએચ દોરાઈ ગઈ હા હવે શું કર્યું કે પી માંથી સમાંતર રેખા રચો રચી દીધી ચાલો હવે શું થશે હવે મિત્રો આ ત્રિકોણ એપીડી અને ચતુષ્કોણ એડીએચજી કયો ચતુષ્કોણ એ ડીએચજી જે છે સોરી નામ આપણે જે અગાઉની આકૃતિમાં દીધા હતા એના કરતા થોડાક ઉલટા થઈ ગયા છે ત્યાં નીચે જે તો ઉપર એ જ હતું એટલા માટે કાંઈ વાંધો નહીં બરાબર તો શું થશે ત્રિકોણ એપીડી બરાબર અને ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ એડીજીએચ આ બંને એક પાયા એડી ઉપર આવેલા છે કયા કોની પર આવેલા છે એક પાયા એડી પર આવેલા છે ચાલો લખીએ કે ત્રિકોણ પી એડી અને સબાચકો સબાચકો પર અને બે સમાંતર રેખાઓની વચ્ચે છે જુઓ સમાં અને એડી સમાંતર જીએચ ની વચ્ચે છે જો આ રીતની સ્થિતિ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં કેવું થઈ જાય અડધું થઈ જાય તેથી એરિયા ઓફ પી એડી ઇઝ ઇક્વલ્સ ટુ

BCGH જીએચના ક્ષેત્રફળ કરતા કેવું થશે અડધું થશે બીસી થશે થઈ ગયું ચાલો હવે આપણે જે સાબિત કરવું છે ને એમાં આ બંને બાજુઓનો સરવાળો છે શું છે આ બંને એરિયાઓનો સરવાળો છે ચાલો કરીએ સરવાળો તેથી એરિયા ઓફ પીએડી

આપણે જુઓ શું લઈ આવ્યા એરિયા ઓફ એબીસીડી ના અડધા લઈ આવ્યા ને તો આ એરિયા ઓફ એબીસીડી ના અડધા કોને બરાબર છે એપીબી ના ક્ષેત્રફળ પ્લસ પીસીડી ના ક્ષેત્રફળ ને બરાબર છે હમણાં જ અહીંયા સાબિત કર્યું ને 1/2 એરિયા ઓફ એબીસીડી બરાબર એરિયા ઓફ પીસીડી વત્તા એરિયા ઓફ પીએબી તો આપણે આની બદલે આપણે આ મૂકી દેશું આપણને આ જવાબ મળી ગઈ તો હવે આ ડાબાનો ઉપયોગ ત્યાં કરી શકીએ તો ચાલો મૂકી દઈએ એરિયા ઓફ પીસીડી વત્તા એરિયા ઓફ પીએબી ચાલો તેથી એરિયા ઓફ પી એ ડી પ્લસ એરિયા ઓફ પીબીસી બરાબર પીસીડી સાબિત થાય છે બરાબર છે સાબિત થાય છે શું કર્યું હજુ એકવાર આપણે ગણતા ગણતા લઈ આવ્યા શું એકના છેદમાં બે એરિયા ઓફ એપિસિટી અને એકના છેદમાં બે એરિયા ઓફ એબીસીડી ને આપણે શું સાબિત કર્યું હતું હમણાં એરિયા ઓફ પીસીડી પ્લસ એરિયા ઓફ પીએબી તો આ એરિયા ઓફ એબીસીડી ના અડધાની કિંમત આપણે આ મૂકી દીધી ત્યાં બરાબર આપણે જબા મળી ગઈ તો જવાબની બદલે આપણે ત્યાં ડાબા મૂકી દીધી તો આપણું જે પરિણામ જોતું હતું એ થઈ ગયું સાબિત તો આ દાખલા નંબર 4 થયો આગળ વધીએ પાંચમો દાખલો ગણીએ તો દાખલા નંબર 5 ખૂબ સરળ દાખલો છે મિત્રો કે આકૃતિમાં PQRS અને ABRS સબાચકો છે આ બે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું આપણને આપી દીધેલું છે તથા બિંદુ એક્સ એ બાજુ બી પર આવેલું બિંદુ છે બિંદુ એક્સ જે છે એ બી રેખાખંડ પર આવેલું છે તો સાબિત કરો કે એરિયા ઓફ પી એસ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ એ બી આર એસ મતલબ કે આ જે બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના ક્ષેત્રફળ સમાન છે એવું સાબિત કરો તેમજ ત્રિકોણ એ એક એ એક્સ સોરી એ એક્સ એસ નું ક્ષેત્રફળ એરિયા ઓફ એ એક્સ એસ

એક જ પાયા ઉપર આવેલા છે બંનેનો પાયો સમાન છે તથા આ બંને ચતુષ્કોણો જે છે સમાંતર બાજુઓ પીબી અને એસઆરની વચ્ચે આવેલા છે અને બે સમાંતર રેખાઓ બે સમાંતર રેખાઓ પી અને આર એસ ની વચ્ચે છે હવે જો સમાન પાયા પર અને બે સમાંતર રેખાઓની વચ્ચે હોય તો આ બંને ચતુષ્કોણોના ક્ષેત્રફળ કેવા થાય સરખા થાય ચતુષ્કોણ હોય તો સરખા થાય જો ચતુષ્કોણ અને ત્રિકોણ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં કેવું થાય અડધું થાય એટલા માટે અહીંયા શું થશે એરિયા ઓફ પી બરાબર એરિયા ઓફ એબીઆરએસ થશે આજ આપણે પહેલું સાબિત કરું હતું એ બી આર એસ એનો પણ પાયો જુઓ એ એસ જ છે ને એક્સ એસ અને એ બી આર એસ એ બંનેનો પાયો કેવો છે એસ અને બંને બીઆર સમાંતર એ ની વચ્ચે આવેલા છે લખી શકીએ આપણે કે ભાઈ સબાચકો

હવે જો આ રીતના વચ્ચે આવેલા હોય તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આના કરતા કેવું થઈ જાય અડધું થઈ જાય તેથી એરિયા ઓફ એ એક્સ એસ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ એરિયા ઓફ એબીઆરએસ થઈ જશે પરંતુ મિત્રો આ એરિયા ઓફ એ એસ કોને સમાન છે પી આર એસ ને સમાન છે ને તો અહીંયા એ ની જગ્યાએ હું પી ક્યુ આર એસ પણ લખી શકું તેથી વન બાય ટુ એરિયા ઓફ પી ક્યુ આર એસ કોના પરથી લખું એક પરથી પરિણામ નંબર એક પરથી લખ્યું કારણ તરીકે આપણે લખી શકીએ તો આ જ વસ્તુ આપણે બીજું સાબિત કરવાની હતી કે એરિયા ઓફ એ એક્સ એસ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ એરિયા ઓફ પી ક્યુ આર એસ જુઓ બીજું પરિણામ આજ સાબિત કરું તું ને થઈ ગયું છે સાબિત થાય છે પડે ખબર તો આ થઈ ગયો મિત્રો દાખલા નંબર પાંચ ગણીએ હવે છેલ્લો દાખલો દાખલા નંબર છઠ્ઠો તો છેલ્લો દાખલો ખૂબ સરસ મજાનો દાખલો દાખલા નંબર છઠ્ઠો રકમ થોડી મોટી દેખાય છે બાકી દાખલામાં કઈ છે નહીં આમ કીધું છે કે એક ખેડૂત પાસે સબાચકો પીક્યુઆરએસ આકારનું એક ખેતર હતું હતું હવે નહીં હોય ભલે ન હોય પરંતુ આપણે હતું એમાં અભ્યાસ કરવાનો છે તો હતું રાખીએ ચાલો તો આ રીતનું ચતુષ્કોણ હશે પીક્યુઆરએસ આકારનું ખેતર છે આ બરાબર હવે તેણે

પી અને ક્યુ સાથે જોડવાથી એને પી અને ક્યુ સાથે જોડવાથી ખેતર ત્રણ ભાગમાં વેચાય છે ત્રણેય ના આકાર ત્રિકોણ આકાર છે ત્રણેય ભાગના આકાર ત્રિકોણ આકાર છે એટલે કે ચતુષ્કોણ પી ક્યુ આર એસ નું ત્રિકોણ એપીક્યુ એપીક્યુ એપીએસ ક્યુ એ આર માં વિભાજન થાય છે વિભાજન થાય છે બરાબર ચાલો વિભાજન તો થઈ ગયું હવે હવે મિત્રો પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ ખેડૂત ખેતરમાં ઘઉં અને દાળ સરખા ભાગમાં વહેંચવા માગે છે એટલે કે જેટલા ક્ષેત્રફળમાં ઘઉં વાવે એટલા જ ક્ષેત્રફળમાં દાળ વવાવવી જોઈએ ભાઈ એવું ખેડૂતની ઈચ્છા છે બરાબર તો પાછા એ ઘઉં અને દાળ સરખા ભાગમાં અને જુદા જુદા ઉગાડવા માંગે છે એક સાથે ન થવા જોઈએ મિશ્ર ખેતી નથી કરવી જુદા જુદા ઉગાડવાના છે તો શું કરવું જોઈએ તેણે આ ખેતરમાં કઈ રીતે કાર્ય કરવું જોઈએ તો આપણે એનું સોલ્યુશન દેવાનું છે

અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે હવે જો આ રીતની સ્થિતિ સર્જાણી હોય તો ત્રિકોણ એપીક્યુ નું ક્ષેત્રફળ મતલબ કે એરિયા ઓફ એપીક્યુ એ અડધો હોય કોના કરતા અડધો હોય પીક્યુ એસ ના ક્ષેત્રફળ કરતા કેવો હોય અડધો હોય હોય તો એરિયા ઓફ એપીક્યુ બરાબર એકના છેદમાં બે એરિયા ઓફ પી આપણે કહી શકીએ આપણે કહી શકીએ પરિણામ પહેલું હવે ત્યાર પછી મિત્રો ત્યાર પછીની જે વાત અને છે એ આર પણ એના તરફ આપણે કઈ રીતે પહોંચશું એ જોઈએ તો એના માટે આપણે જે મૂળ ચતુષ્કોણ છે પી ક્યુઆરએસ એમાંથી આ એપી ચતુષ્કોણ બાદ કરવો પડે કે નહીં આ બંનેના ક્ષેત્રફળનો સંબંધ જોતો હોય

એપી તો આના કરતા અડધું મળ્યું ને આપણને પરિણામ એકમાં શું મળ્યું એકના છેદમાં બે એરિયા ઓફ પી ક્યુ આર એસ મળ્યું આવી કિંમત મળી હતી આપણને અગાઉ અહીંયા એપી ક્યુ બરાબર એકના છેદમાં બે એરિયા ઓફ પી ક્યુ આર એસ તો આ કિંમત મેં ત્યાં ફિટ કરી ભલે કરી રહી હાલો આ આપણી ડાબા છે ને આપણી જબા છે હો મિત્રો તેથી પી ક્યુ આર માંથી પી એ ક્યુ બાદ થાય આ

આખા માંથી અડધો બાદ કરી નાખો તો વધે કેટલો અડધો વધે તો અડધો વધશે તો એ કિંમત ત્યાં મૂકી દો પરિણામ એકની કિંમત તેથી એરિયા ઓફ પીએ એસ એરિયા ઓફ ક્યુ એ આર બરાબર એરિયા ઓફ શું આવશે એ પી ક્યુ આવશે ચાલો આનો અર્થ ઈ થયો મિત્રો કે આ ત્રિકોણ નું ક્ષેત્રફળ આ બંનેના સરવાળા જેટલું હશે શું થશે આ બંનેના સરવાળા જેટલું થશે કઈ રીતે મેળવું ખૂબ સરળ રીત છે બરાબર તો હવે શું કીધું તું કે ઘઉં અને દાળ સરખા ભાગમાં ઉગડવા છે એટલે કે જો ઘઉં આ બે ત્રિકોણની અંદર વાવશે તો દાળ અહીંયા વાવવી પડશે અને જો ઘઉં અહીંયા અંદર વાવશે તો અહીંયા બે જગ્યાએ દાળ વાવવી પડશે તો આપણે લખી દઈએ એનો જવાબ કે જો ત્રિકોણ ત્રિકોણ અને માં ઘઉં વાવે તો ત્રિકોણ એપી ક્યુ ની અંદર શું વાવવું પડે દાળ વાવવી પડે અથવા જો ત્રિકોણ પીએ અને ત્રિકોણ અંદર અંદર દાળ વાવે તો ત્રિકોણ ઘઉં પડે બરાબર છે ક્યુ આપણે કરી દીધી ખેડૂતની મદદ બરાબર છે તો આ થઈ ગયો આપણો જવાબ તો અહીંયા દાખલા નંબર છ અને સ્વાધી નવ બે પણ પૂર્ણ થાય છે હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આગળની થિયરી શીખીશું આભાર you mm -hmm.